નમસ્કાર મિત્રો, આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કેટલાક એમસીક્યુ જોવાના છીએ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ. તો જે આપણી સિરીઝ ચાલી રહી છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની, ઇન્સ્ટ્રુમેન્ટમાં વપરાતા પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે નીચેના પૈકી કયું મટીરિયલ વધારે યોગ્ય ગણાય છે? રોટ આયર્ન, સિલિકોન સ્ટીલ, એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ અને ક્રોમિયમના સંયોજનથી જે બનતું એલ્નિકો મટીરિયલ છે જે આપણને પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે વધારે ઉપયોગી બનતું હોય છે. નીચેના પૈકી કયા ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર એસી સર્કિટમાં જ વાપરી શકાય છે? તો એસી સર્કિટની અંદર મૂવિંગ આયન જે ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ આવે છે, મૂવિંગ આયન એ માત્ર આપણે માત્ર એસીની વાત કરેલી છે મિત્રો. મૂવિંગ આયન એસી અને ડીસી બંનેમાં વપરાય છે, જ્યારે મૂવિંગ કોઇલ માત્ર ડીસીમાં વપરાય છે. જો ઓપ્શન એવું હોત કે માત્ર ડીસી, તો અહીંયા પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ આવત, એસી અને ડીસી બંને હોત તો મૂવિંગ આયન આવત, પણ ઇન્ડક્શન ટાઈપ વોટમીટર છે એ માત્ર એસીમાં આવે છે. હવે ઇન્ડક્શન ટાઈપ વોટમીટર કેમ એસીમાં આવે? કારણ કે ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ અને કેપેસિટિવ કમ્પોનન્ટ માત્ર એસીમાં જ હોય છે. આપણે એક જનરલ ચર્ચા કરીએ કે એસીમાં કયા કયા કમ્પોનન્ટ હોય. તો એસીમાં રેઝિસ્ટિવ કમ્પોનન્ટ હોય, ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ હોય અને કેપેસિટિવ કમ્પોનન્ટ હોય, જ્યારે ડીસીમાં માત્ર અને માત્ર રેઝિસ્ટિવ કમ્પોનન્ટ આવે છે. એટલા માટે આનો આન્સર આવશે ઇન્ડક્શન ટાઈપ વોટમીટર. પ્રશ્નનો જવાબ ટીક કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, કારણ કે વારંવાર એનાય પ્રશ્નો આપણું દિમાગ અને આપણી મગજની લાઇટ ડાયરેક્ટ મૂવિંગ આયન ઉપર જ જઈને ચોંટે ત્યારે આવો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. નીચેના પૈકી કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર ડીસી સર્કિટમાં, મેં તમને આગળ વાત કરી દીધી કે મૂવિંગ કોઇલ, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ માત્ર ડીસીમાં વાપરી શકાય છે. પીએમએમસી ટાઈપના મીટરમાં નીચેના પૈકી કયા ગેરફાયદા છે? તો ગેરફાયદાની વાત કરીએ તો તે એમઆઈ કરતાં થોડા મોંઘા છે, મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં થોડું મોંઘું હોય છે. પરમેનન્ટ મેગ્નેટનું ફિલ્ડ વર્ષો જતાં વીક થવાથી માપનમાં શું થાય છે? એરર આવતી હોય છે. અહીંયા એ વંચાય છે તો અહીંયા આન્સર એરર આવશે, એરર આવતી હોય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર ડીસીમાં જ ઉપયોગ કરી શકાય છે એ પણ એની એક મર્યાદા છે, જે એનો આપણે ગેરફાયદો ગણી શકીએ. તો ઉપરોક્ત તમામ જે છે એ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટના ગેરફાયદા કહીએ અથવા એના ગુણવત્તા કહીએ તો એ આપણે કહી શકીએ, કારણ કે તે મોંઘા હોય છે, લાંબા સમયે એનું મેગ્નેટિક ફિલ્ડ વીક થતું હોય છે અને માત્ર ડીસીમાં જ ઉપયોગ કરી શકાતું હોય છે. નીચેના પૈકી કયા મીટરમાં મેગ્નેટિક ફિલ્ડ પરમેનન્ટ મેગ્નેટમાંથી મેળવવાને બદલે બે કોઇલમાંથી કરંટ પસાર કરીને મેળવવામાં આવતી હોય છે? તો મિત્રો, આની અંદર શું આન્સર આવશે? તો ડાયનોમોમીટર ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આવું હોય છે કે કોઈ થર્મોકપલની અંદર શું હોય, એમસી ટાઈપમાં શું હોય અને હોટ વાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર શું હોય એ આપણને ખ્યાલ હોય તો આન્સર આપણે ઇઝીલી કરી શકીએ. ડાયનેમો ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર શું કરીએ છીએ? તો મેગ્નેટિક ફિલ્ડ પરમેનન્ટ મેગ્નેટમાંથી મેળવતા નથી, એની જગ્યાએ આપણે ડાયનેમોની મદદથી કરંટ એક કોઇલની મદદથી બીજી કોઇલમાં ઉત્પન્ન કરી પસાર કરી અને આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. થર્મોકપલમાં એ જ રીતે આપણે ગરમીના સિદ્ધાંતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો આકાર કેવો હોય છે? મિત્રો, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલનો આકાર અને મૂવિંગ આયન ટાઈપનો આકાર, આપણે બંનેનો આકાર જોઈ ચૂક્યા છીએ કે કંઈક આકાર કેવો હોય છે. તો આપણે અહીંયા હું દોરીને તમને બતાવી દઉં. તો હોર્સ શુ મેગ્નેટ જેવો હોય છે, આ ટાઈપની આપણે એમસી કોઇલની ઇન્સ્ટ્રુમેન્ટની આકાર જોયેલું કે હોર્સ શુ મેગ્નેટ ટાઈપનો હોય છે. પીએમએમસી મીટરમાં વપરાતી મૂવિંગ કોઇલને લાઇટ એલ્યુમિનિયમ ફોર્મર પર વીંટાળવામાં આવે છે. તો એલ્યુમિનિયમ ફોર્મરનું કાર્ય શું હોય છે? ઓકે, પીએમએમસી મીટરમાં વપરાતી મૂવિંગ કોઇલને લાઇટ એલ્યુમિનિયમ ફોર્મર ઉપર વીંટાળવામાં આવે છે. તો એલ્યુમિનિયમ ફોર્મરનું કાર્ય શું છે? તો એક તો એલ્યુમિનિયમના કારણે આપણે મૂવિંગ કોઇલને આધાર આપી શકીએ છીએ.
तथा आ एल्युमिनियम फॉर्मर एक सस्पेन्शननु काम करे छे, एटले के एना द्वारा डेम्पिंग टॉर्क उत्पन्न करवा माटे एडिक डेम्पिंग टॉर्क उत्पन्न करवा माटे शुं करे छे, एडी करंट उत्पन्न करतु होय छे। तो आ फॉर्मर पण एक कंडक्टिव पार्थ होवाना कारणे एनी अंदर एक नेगेटिव एनर्जी जे कहता के एडी करंट उत्पन्न थाय छे, अने एडी करंट उत्पन्न थवाना कारणे आखी डिवाइसनी अंदर शुं उत्पन्न थतुं होय छे, डेम्पिंग करंट। तो बे वस्तु करती होय छे, कॉइलने आधार आपती होय छे अने बीजा नंबरनी अंदर डेम्पिंग टॉर्क उत्पन्न करवा माटे मददरूप थती होय छे। मूविंग कॉइल इंस्ट्रूमेंटमां स्पिंडल पर ऊपर नीचे स्पाइरल आ विंटरायेली बे स्प्रिंगनी दिशा एक बीजाने विरुद्ध शा माटे राखवामां आवे छे। आपणे जोयुं हतुं के मूविंग कॉइल इंस्ट्रूमेंटमां स्पिंडल ऊपर स्पाइरल आकारे एकबीजाथी विरुद्ध दिशामां आपणने स्प्रिंग राखवामां આવતી, તો એના કારણે શું થાય છે, તો પોઈન્ટરની મજબૂતાઈ વધે છે, સ્પિન્ડલનું વાઇબ્રેશન થતું નથી, તાપમાન થતાં ફેરફારની અસર નાબૂદ થાય છે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, તો આની અંદર આવશે આન્સર તાપમાન થતાં ફેરફારની અસર શું થાય છે મિત્રો, નાબૂદ થતી હોય છે। તો ખાસ યાદ રાખવાના થોડું યાદ રાખવા જેવો પ્રશ્ન છે। મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં વપરાતો સોફ્ટ આયનનો કોર માટે નીચેના પૈકી શું સાચું છે, તો સોફ્ટ આયન કોરથી શું થતું હોય છે, તો મેગ્નેટિક ફ્લક્સ વધતું હોય છે અને તેની જે એર ગેપ હોય મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, તો એની અંદરથી ફ્લક્સ યુનિફોર્મ રીતે પસાર થતું હોય છે। આની વચ્ચે જે ફ્લક્સ પસાર થાય છે એ યુનિફોર્મ વેના એ કહેતા કે એક સરખું પસાર થતું હોય છે, એટલે આન્સર આવશે એ અને બી બંને। મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ફરતી કોઇલ પર ઉત્પન્ન થતું ટોર્ક કેટલું હોય છે, તો આ સૂત્ર યાદ રાખવાનું છે, F = BIL N ન્યૂટન, ઓકે, BIL N ન્યૂટન હોય છે। તો આમાંથી કોઈ પણ વસ્તુનો તમને ખ્યાલ ના આવે તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, જેથી હું તમને ઝડપથી આન્સર આપીશ। આ ઉપરાંત મેં જેટલા લોકોએ મને વોટ્સએપ મેસેજ કરેલો એમનું મેં એક વોટ્સએપ ફોરવર્ડ ગ્રુપ પણ બનાવ્યું છે, તો એની અંદરથી પણ તમને થોડી થોડી માહિતી મળતી રહેશે। મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટને રિવર્સ પોલારિટી મુજબ જોડવામાં આવે તો શું થાય, તો પોઈન્ટર શૂન્ય પર સ્થિર થાય છે, પોઈન્ટરનું ક્લોકવાઇઝ દિશામાં વિચલન થાય છે, પોઈન્ટરનું ઝીરોથી વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝમાં વિચલન થતું હોય છે। તો સી આન્સર સાચો જવાબ છે, પોઈન્ટરનું ઝીરોથી વિરુદ્ધ, કારણ કે એને આપણે રિવર્સ પોલારિટી, જે એની પોલારિટી હતી પોલારિટીમાં જોડીશું તો ક્લોકવાઇઝ દિશામાં વિચલન થશે, પણ રિવર્સ પોલારિટીમાં જોડીશું તો ઝીરોની વિરુદ્ધ દિશામાં, એટલે કે આપણું જે મીટર હોય, ઉદાહરણ તરીકે જોઈએ તો મીટર આપણું જે આમથી આમ ફરવું જોઈએ એની જગ્યાએ આમ ફરવાની કોશિશ કરશે, પણ આપણને ખબર છે કે અહીંયા એક સ્તંભ હોય છે જેના કારણે ફરી શકતું નથી। વોલ્ટ મીટર અને એ મીટર તરીકે વપરાતા MI ટાઈપમાં મુખ્ય કયા પ્રકારો હોય છે, તો આકર્ષણ પ્રકારના અને અપાકર્ષણ એટલે કે એટ્રેક્શન ટાઈપ અને ડિસએટ્રેક્શન ટાઈપ બંને પ્રકારના MI મીટરો આપણને મુખ્ય પ્રકારે જોવા મળતા હોઈએ છે। MI પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઇલ વચ્ચે ફરતો સોફ્ટ આયનનો ટુકડો કેવો હોય છે, તો મિત્રો એ અંડાકાર હોય છે। સોફ્ટ આયનનો ટુકડો કેવો હોય છે, તો અંડાકાર હોય છે, આપણે આની આકૃતિ જોઈ શકીશું નહીં પણ અંડાકાર હોય છે। કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઇલ સ્થિર હોય છે અને કોઇલ દ્વારા ઉત્પન્ન થતા ફિલ્ડ દ્વારા નરમ લોખંડના ટુકડાનું ડિફ્લેક્શન થાય છે, તો મૂવિંગ આયન ટાઈપનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં શું કોનું ડિફ્લેક્શન થતું હોય છે, તો નરમ લોખાણનું એટલે કે સોફ્ટ આયનના ટુકડાનું ડિફ્લેક્શન થતું હોય છે, તો આની અંદર આન્સર આવશે મૂવિંગ આયન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર। મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા પ્રકારના વિદ્યુત પ્રવાહ માટે વપરાય છે, તો મેં વાત કરી તમને મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ છે જે એસી અને ડીસી બંને માટે વપરાય છે। અપાકર્ષણ પ્રકારના મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉપરાંત થતો ડિફ્લેક્ટિંગ ટોર્ક ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે, મેં તમને વાત કરી હતી કે મૂવિંગ કોઇલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એનું ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એ કરંટના સમપ્રમાણમાં હોય છે,
परंतु जो मूविंग आयन टाइपनू जो इंस्ट्रूमेंट हो तो एनो जो डिफ्लेक्टिंग टॉर्क है ये करंटना वर्गना समप्रमाण में हो बने वस्तु याद रखनी मूविंग आयन हो तो आ कंडीशन हो मूविंग कोईल हो तो आ कंडीशन हो मूविंग आयन इंस्ट्रूमेंट में डेम्पिंग मेलवा मोटा भागे कई पद्धति उपयोग थाय तो मोटा भागे मूविंग आयन इंस्ट्रूमेंट अंदर एर डेम्पिंग उपयोग थतो होय छे। इंस्ट्रूमेंट रिलेटेड कोईपण सवाल पूछा से तो तमने मूविंग आयन के मूविंग कोईल में कोईपण आंसर तमारो खोटो पड़शे नहीं। ये खास तमने ए बधीज मूविंग आयन अने मूविंग कोईल रिलेटेड इंस्ट्रूमेंट ना तमामे तमाम सवालों आपणे सॉल्व आउट करवा जई रह्या छे। एक मूविंग आयन इंस्ट्रूमेंट योग्य रेटिंग ना डीसी सप्लाय साथे जोड़वामां आवे तो शू थाय तो पॉइंटर शून्य स्थान थी आगळ वधशे नहीं ते तरत बढ़ी जशे बढ़से तो नहीं कारण के शू छे मूविंग आयन इंस्ट्रूमेंट एसी और डीसी बंने वस्तु मापी शके तेने पॉइंटर विरुद्ध दिशा में डिफ्लेक्ट थशे तो आपणे रिवर्स पोलारिटी जोड़े कनेक्ट कर्युं नथी एटले रिवर्स विरुद्ध दिशा में डिफ्लेक्ट थतुं नथी। राशिना मूल्य प्रमाणे तेनमां पॉइंटरनुं क्लॉकवाइज डिफ्लेक्शन थशे एटले योग्य मापन करशे। साचो जवाब छे डी। जो मूविंग आयन टाइपनू ए मीटर ने डीसी सप्लाय साथे जोड़ी तेना छेड़ाओ परस्पर बदलवामां आवे तो शू थाय मूविंग आयन इंस्ट्रूमेंट में डीसी सप्लाय साथे जोड़ी तो मूविंग आयन इंस्ट्रूमेंट एक एवं इंस्ट्रूमेंट है जेमां पोलारिटी की असर थती नथी एटले के रीडिंग में कोईपण प्रकार फरक पड़े नहीं। तो आ बधा ज एमसीक्यू आपणे सॉल्व करे हजू पण घणा बधा एमसीक्यू सॉल्व करवाना छीए। बीजी अगत्यनी वात तमाम एमसीक्यू तमने मारी एप्लिकेशन नॉइस कार्ट उपर नॉलेज हब उपर थी साचा जवाब टीक कर्या साथेना मळी जशे त्यांथी तमे डाउनलोड करी शको छो। नॉइस कार्ट में तमारे जवानुं छे नॉलेज हब उपर एप्लिकेशन प्ले स्टोर में तमने मळी जशे त्यांथी तमे डाउनलोड करी शको छो। बीजी कोईपण माहिती परीक्षा रिलेटेड जोईए अथवा कोई प्रश्न आज एक भाईए मने प्रश्न पूछ्या छे ए प्रश्ननुं निराकरण हूँ हाल ज हवे थोड़ीक ज वारमां एमना प्रश्नना सोल्यूशननो पण एक विडियो मूकी दऊं छूं तो तमे जे पण मने प्रश्न पूछो एनो जवाब मळशे। बीजा नंबरनी वस्तु के जे आ तमे एप्लिकेशननी अंदरथी आ बधा प्रश्नों डाउनलॉड करी शकशो। तो अहींया सुधी राखीए छीए मित्रों। जय हिंद।